वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरुचरण कमले भ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की। श्री घनश्याम महाराज की जय। मंदिर में प्रत्यक्ष विराजमान पीवड़ा श्री घनश्याम महाराज, दिव्य रूपे सदाय अपनी साथे रहेला एवा प्राण प्यारा पूज्य गुरुजी, वंदनीय संतो वहलाप सर्वे भक्तों ने जय श्री स्वामीनारायण। केटला ढीला छो तमे, जय श्री स्वामीनारायण। डाइनिंग टेबल ऊपर वात नीचे करो ने, ऊपर मैं दरवाजा बंद करी तो ही संभळाय। बोलो तमे हे केवू भूपेन्द्र काका, सांभळी छे ने तमे ऊपर। जय स्वामीनारायण। થોડી અસર થઈ હવે। ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અત્યારનો સમય શ્રાદ્ધ પક્ષનો ચાલી રહ્યો છે। નામથી લોકો પરિચિત છે, વાસ્તવિકમાં શ્રાદ્ધ પક્ષ શું છે, સેના માટે છે, ખૂબ જ ઓછા લોકો સમજી શકે છે। આપણા શાસ્ત્રોમાં શિક્ષાપત્રી શ્લોક નંબર 139 ભગવાન સ્વામિનારાયણ એમ કહે, યાવત જીવમ ચ શુશ્રુષા કાર્યા માતુર પિતુર ગુરુઃ। જીવનમાં શ્વાસ હોય ત્યાં સુધી માતા પિતા, સદગુરુ અને રોગી માણસની અમારા આશ્રિત ગૃહસ્થ ભક્તોએ સેવા કરવી। ભારતીય ધર્મશાસ્ત્ર માત્રનો સાર એવી શિક્ષાપત્રી, એની મુખ્ય આજ્ઞામાંની એક આજ્ઞા છે ગૃહસ્થ ભક્તો માટે માતા પિતાની સેવા કરવી। તે આપણા ઉપનિષદોમાં તમે આગળ ઊંડા ઉતરો, બ્રહ્મચર્ય આશ્રમ પૂરો થાય, ગુરુકુલમાંથી વિદાય વખતે આચાર્યો શિષ્યને ઉપદેશ આપે છે। હવે તમે ગૃહસ્થાશ્રમમાં જઈ રહ્યા છો, તમારી મુખ્ય આટલી ફરજો છે, એમાંની મુખ્ય ફરજ માતૃદેવો ભવ પહેલો ઉપદેશ, પિતૃદેવો ભવ બીજો ઉપદેશ, આચાર્ય દેવો ભવ ત્રીજો ઉપદેશ। તમે ગમે ત્યાં જજો, ગમે એટલું તમે જીવનમાં પ્રાપ્ત કરજો, પણ ક્યારેય માતા પિતા અને સદગુરુ આ ત્રણની અવહેલના ન કરશો। દેવ સમાન જાણી એટલે કે ભગવાન સમાન જાણી એની સેવા કરજો। શ્રીમદ સત્સંગી જીવન 5મું પ્રકરણ અધ્યાય 16મો ભગવાન શ્રીહરિ શિવરામ વિપ્રને કહે છે, હે વિપ્ર, માતા પિતાની સેવા કરવાથી આ લોકમાં
અને પરલોકમાં સુખની પ્રાપ્તિ થાય છે. માટે અમારા આશ્રિતોએ માતા પિતાની સેવા કરવી, કદી તિરસ્કાર ન કરવો, અને પિતા કરતાં પણ માતાનો મહિમા 10 ગણો અધિક છે. સત્સંગી જીવનમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, ભારતની સંસ્કૃતિમાં તમે જેટલા ઊંડા ઉતરો આ બધી વાતો દરેક શાસ્ત્રમાં તમને સાંભળવા મળશે. ક્યારેક ક્યારેક એમ થાય કે હવે શ્રાદ્ધ પક્ષમાં લોકો કાગળો ગોતવામાં જ રહ્યા છે. ઇન્ડિયામાં તો હમણાં બરાબર ચાલ્યું છે, કાગડાઓ ઓછા થઈ ગયા છે. એટલે હવે 51 રૂપિયામાં ભાડે કાગડો લઈને તમારા ઘરના આંગણે આવે અને ખીર જમાડો. કાગવાસ, ગાયના પૂછડા ઉપર પાણી રેડવું, તર્પણ, આ બધા પ્રતીક છે, સિમ્બોલિક છે. એની પાછળનું સાયન્સ, એની પાછળનો સિદ્ધાંત શું હતો એ આપણે ભૂલી ગયા. આપણા શાસ્ત્રો એમ કહે છે, માતા પિતા અને સદગુરુ એનો અહેસાન આ જીવ ઉપર ભગવાન જેટલો છે. શ્રીમદ ભાગવતમાં ભગવાન વ્યાસ શું લખે છે શું સાંભળો. 10મ સ્કંધ 45મો અધ્યાય ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, માતા પિતા થકી મનુષ્યનો જન્મ પ્રાપ્ત થાય છે. લાલન પાલન કરીને માતા પિતા આ શરીરને મોટો કરે છે. આ શરીર એ જ અંતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રાપ્તિનું સાધન બને છે. એટલા માટે જે કોઈ મનુષ્ય 100 વર્ષ સુધી માતા પિતાની સેવા કરે તો પણ તેના ઋણમાંથી કદી મુક્ત થઈ શકતો નથી. માતા પિતાનું ઋણ, સદગુરુનું ઋણ જીવ ક્યારેય ચૂકવી નથી શકતો. કલ્યાણનું સાધન આ શરીર છે. આ શરીરરૂપી સાધન એ માતા પિતાએ આપ્યું છે. કલ્યાણ માટેનો માર્ગ એ સદગુરુએ બતાવ્યો છે. જન્મ માતા પિતા આપે છે, સાચું જીવન સાચા સંત આપે છે. મનુષ્યનો જન્મ મળે, જન્મ મળ્યા પછી સાચા જીવનનો માર્ગ મળે તો જ જીવ પરમેશ્વર સુધી પહોંચે છે. એટલા માટે આપણા શાસ્ત્રો એમ કહે છે, આ ઋણમાંથી જીવ ક્યારેય મુક્ત થઈ નથી શકતો. દુઃખની વાત એટલી જ છે, જેમ જેમ કળિયુગનો પ્રભાવ આગળ વધી રહ્યો છે, તમે બધી જ વસ્તુમાં આગળ જુઓ, નવી નવી ટેકનોલોજી આવતી જાય છે, જૂની વસ્તુ આઉટ ઓફ ડેટ થતી જાય છે. જૂની વસ્તુ પહેલાં એવું હતું 5-25 વર્ષ પછી જૂનું થતું, હવે તો 10 મહિનામાં જૂનું થઈ જાય, 5 મહિનામાં જૂનું થઈ જાય. દુઃખની વાત એ છે, ભૌતિકવાદનો અર્થ શું થાય? એક સમય એવો હતો માણસ માણસને ચાહતો, વસ્તુને વાપરતો. સાંભળજો, હવે તદ્દન ઉલટું થયું છે. માણસ માણસને વાપરી રહ્યો છે અને વસ્તુને ચાહી રહ્યો છે. ચારે બાજુ ભૌતિકવાદ, મટીરિયાલિઝમ એટલો આગળ વધી રહ્યો છે. આપણે ભગવાનના ભક્ત છીએ, શાસ્ત્રો રોજ સાંભળીએ છીએ, વાંચીએ છીએ. જો આ બધી વાતો જાણી નહીં હોય તો ક્યારેક જીવનમાં મોટો પ્રશ્ન થશે. પિતાને પુત્રનો સંબંધ એ આલોક પૂરતો નથી, એક જન્મનો નથી, શાસ્ત્ર પ્રમાણે એની પાછળ અનેક જન્મનું સાયન્સ છે, ખબર છે ને? કોઈ બહુ સરસ વાત કરી છે, તમારી આંખ કિંમતી કહેવાય કે ચશ્મા કિંમતી કહેવાય? જવાબ આપો, થોડું જોરથી બોલો. આંખ કિંમતી કે ચશ્મા? આંખ. કારણ કોઈ નહીં આપો, દાદા તમને ચશ્મા કાઢ નાખો, દર્શન હરખા નહીં થાય તો હવે કોણ કિંમતી? ચશ્મા કરતા આંખ એટલા માટે કિંમતી, આંખ જન્મની સાથે મળી છે, ભગવાનની આપેલી છે. એ આંખને આપણે બરાબર ન સાચવી શક્યા એટલે ચશ્માની જરૂર પડી. ચશ્મા બદલી શકાય આંખ? જવાબ આપો હવે થોડા. એટલા માટે આંખનો મહિમા ચશ્મા કરતા વધારે છે. બસ જીવનમાં પણ આવું છે,
માતા એ ભગવાનની આપેલી ભેટ છે, પિતા એ ભગવાનની આપેલી ભેટ છે, અને બીજા બધા જે પાત્રો છે તમે મેળવા છે, પત્ની એ કોની ભેટ છે? choice.com આ એક નવું પાત્ર આવે છે, કોઈ અંગ્રેજીના લેખકે બહુ સરસ લખ્યું છે, ગોડ મેડ અર્થ ધેન રેસ્ટેડ, ગોડ મેડ વોટર ધેન હી રેસ્ટેડ, ગોડ મેડ મેન એન્ડ વુમન સિન્સ ધેન નો વન હેઝ રેસ્ટેડ. જ્યારથી આ સૃષ્ટિમાં આ પ્રાણી ભગવાને બનાવ્યું છે ને, ત્યારથી શાંતિ, સુખ, વ્યવસ્થા, કાયદો, મર્યાદા ચારે બાજુ ધોવાઈ રહ્યું છે. આપણે માણસ નહીં, એક ભગવાનના ભક્ત છીએ. પૂજ્યપાદ ગુરુજી વારંવાર કહે, આ લોયાધામની સભા એટલે અક્ષરધામની સભા છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના હાથે મંદિરો કર્યા, દરેકે દરેક મંદિરમાં પોતાના હાથે પહેલા જ ખંડમાં પોતાના પિતા અને પોતાના માતા ભક્તિમાતા અને ધર્મદેવની સ્થાપના કરી. પોતે ત્યાગી હતા, ત્યાગ માર્ગને અનુસરેલા હતા, ક્યારેય પૂર્વાશ્રમના સંબંધી સાથે પછી મહારાજ મળ્યા નથી, રુચિ પણ નહોતી, પણ તેમ છતાં જીવ પ્રાણી માત્રને એ માર્ગ શીખવાડવો જોઈએ એમ જાણીને શ્રીજી મહારાજે માતા પિતાને પધરાવ્યા, એનું પૂજન કર્યું અને ગ્રહસ્થોને શીખવાડ્યું કે તમારો પહેલો ધર્મ છે માતા પિતાની સેવા કરવી. ચશ્મા તમે ખરીદેલા છે, આંખ ભગવાનની આપેલી છે, માતા પિતા ભગવાનના આપેલા છે, અને બીજા જે પાત્રો તમે ઘરમાં ગણો છો ને એ બધા તમે શોધેલા છે, તમે સ્વીકારેલા છે. દુઃખની વાત એ છે, ચશ્મા માટે માણસ આંખ ફોડી નાખે છે. આજે પત્નીને ખાતર માને વૃદ્ધાશ્રમમાં મોકલે છે. ઘર ઘર કે આ કહાની છે, જાણો છો ને તમે. આપણા લોયાધામ પરિવારમાં ઘણું સારું છે. પૂજ્યપાદ ગુરુજીએ ઘણી વાર અનેક વાર કથામાં વાત કરી છે, તેમ છતાં આજે આપણે શ્રાદ્ધ પક્ષ શું છે, માતા પિતા સાથેનું ઋણ યાવત જીવન જીવ ઉપર રહ્યું છે. જેવી રીતે આપણે રોજ સવારે પૂજા કરીએ છીએ, એટલે કે ભગવાનને યાદ કરી ભગવાનની ભક્તિ કરીએ છીએ શાસ્ત્ર પ્રમાણે, એવી જ રીતે નિત્ય શ્રાદ્ધ કરવાનો ક્રમ શાસ્ત્રોમાં લખ્યો છે. સત્સંગી જીવન વાંચો તમે, ધર્મદેવ રોજ શ્રાદ્ધ કરતા, ધર્મદેવ રોજ શ્રાદ્ધ કરતા સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણમાં અનેક પ્રસંગો છે. પૂજા કર્મ પૂરું થાય ત્યાર પછી પિતૃકર્મ કરવામાં આવતું, એનું નામ શ્રાદ્ધ. આજે પણ ઘણા સારા બ્રાહ્મણો, ઘણા સારા ગ્રહસ્થ, ઘણા સારા આજે એવા શ્રીમંત લોકો છે જે માતા પિતાને યાદ કરી રોજ પિતૃકર્મ કરે છે. તમે સવારે જાગો, ભગવાનને પગે લાગી પૂજા કરી, માતા પિતાને પગે લાગો છો, આ શ્રાદ્ધ જ છે એક પ્રકારનું. હવે આજે માતા પિતાને પગે લાગનારા કેટલા? એક દીકરાને ઘણા સમય પહેલા ગુરુજીએ વાત કરી, તું મમ્મી પપ્પાને પગે લાગવાનો નિયમ લાગ. તો કે ના. કેમ? તો કે મને શરમ આવે. એવું થઈ ગયું, પપ્પાને પગે લાગવામાં શું થઈ ગયું? ગિલ્ટી ફીલ થાય લોકોને. માતા પિતા સાથેનું ઋણ જીવ ક્યારેય ચૂકવી નથી શકતો. શ્રીમદ ભાગવત એમ કહે છે, 100 જન્મ સુધી સેવા કરે, એક જન્મ નહીં. આ શાસ્ત્રોની વાત એટલા માટે તમને કરું છું, શ્રાદ્ધ એટલે ખાલી એક દિવસ આપણે યાદ કરી લઈએ, કાગડાને ખીર ખવડાવી દીધી અને પછી કોલર ઊંચો કરીને ફરીએ કે અમે તો, એ શ્રાદ્ધ નથી. નિત્ય શ્રાદ્ધનો ક્રમ છે. નિત્ય શ્રાદ્ધ ન કરી શકે તો માસિક શ્રાદ્ધ છે, એટલે કે માતા પિતાની જે પક્ષની જે પુણ્યતિથિ હોય અક્ષરગમનની, એ ધામમાં ગયા એ તિથિ, એ પક્ષની તે તમામ તિથિએ દરેક મહિને એમને યાદ કરી બ્રાહ્મણોને જમાડે, સંતોને જમાડે, કોઈ ગરીબોને જમાડે, ભગવાનને થાળ આપે, કંઈક સારું સત્કર્મ કરે, માસિક શ્રાદ્ધ છે. આપણા મંદિરમાં ઘણા બધા ભક્તોએ માતા પિતાની પુણ્ય સ્મૃતિ નિમિત્તે પીયુડા ઘનશ્યામ મહારાજને આજીવન થાળ આપ્યો છે. તાળીઓથી વધાવો, જોરદાર તાળીઓથી વધાવવા જોઈએ. બહુ સારું કામ કર્યું.
હમણાં મેં વિચરણમાં હતા, એક સારા હરિભક્ત એને વાત કરી, સ્વામી આ સેવા પણ અમારા માતા પિતાનું નામ લખજો, અમારું નહીં. એવા કેટલા ગ્રહસ્થ ભક્તો છે આજે પણ. આ માસિક શ્રાદ્ધ છે, નિત્ય કરવું જોઈએ. નિત્ય ન કરી શકે તો મહિનામાં એકવાર કરવું જોઈએ. મહિનામાં એકવાર ન કરી શકે, છેલ્લામાં છેલ્લો રસ્તો શ્રાદ્ધ પક્ષ ચાલુ થાય. આ પિતૃપક્ષ છે, પિતૃઓનો સ્પેશિયલ દિવસ છે. જેમ ભગવાનના દિવસ આવે છે, જેમ સાધુ સંતોના ગુરુ પૂર્ણિમા એટલે સદગુરુનું પૂજનનો દિવસ છે, હરિજયંતિ રામનવમી એટલે ભગવાનના પૂજનનો દિવસ છે, એમ પિતૃપક્ષ એટલે પિતૃવંદનાનો અવસર છે. ત્યારે એ તિથિએ અવશ્યપણે માતા પિતાને યાદ કરી કંઈક સત્કર્મ કરવું, એનું નામ શ્રાદ્ધ છે. શ્રદ્ધયા દીયતે યત તત શ્રાદ્ધમ. શ્રદ્ધાપૂર્વક માતા પિતાની સ્મૃતિમાં કંઈક સારું સત્કર્મ કરવું. ભગવાનને અર્થે થાળ કર્યો, સંતોને થાળ કર્યો, ભક્તોને જમાડ્યા, ધૂન કરી, કોઈ ગરીબોને કંઈક જમાડ્યા, કંઈક સારું કર્મ કર્યું, આનું નામ શ્રાદ્ધ છે. હવે આપણે થોડા આગળ વધીએ. ભારતીય સંસ્કૃતિ આટલી મહાન હોવા છતાં કોલંબસ ઇન્ડિયા શોધવા નીકળ્યો છે, વાસ્કો દ ગામા ભારત શોધવા નીકળ્યો છે. તમે ઇતિહાસમાં જુઓ, ચાઇનીઝ યાત્રી હ્યુ એત્સાંગ 700 વર્ષ પહેલા ભારતમાં આવે છે, ભારતનું એને વર્ણન લખ્યું છે. આજે પણ એના શાસ્ત્રો મળે છે 700 વર્ષ પહેલાના. તમારા રૂવાડા ઉભા, આટલો મહાન દેશ, આટલી મહાન સંસ્કૃતિ, આટલી મોટી વિરાસત શા માટે કથળાઈ ગઈ? કારણ કે આપણને આપણી સંસ્કૃતિનું જ્ઞાન ન રહ્યું. આપણને બીજાનું સારું લાગવા લાગ્યું. અદ્ભુત કોઈએ લખ્યું છે, એ માનવ નડે છે માનવીને મોટો થયા પછી, માનવ નડે છે માનવીને મોટો થયા પછી, માનવ નડે છે માનવીને મોટો થયા પછી, માનવ નડે છે માનવીને મોટો થયા પછી. ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા પછી, ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા પછી. ગાઈએ, ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા પછી, ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા પછી. માનવ નડે છે માનવીને મોટો થયા પછી, માનવ નડે છે માનવીને મોટો થયા પછી. માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી, માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી, એ માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી, એ માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી. બદલી ગયો એ પરણીને, એ બદલી ગયો એ પરણીને યૌવન મળ્યા પછી, બદલી ગયો એ પરણીને યૌવન મળ્યા પછી. તાળી પાડી. એ બદલી ગયો એ પરણીને યૌવન મળ્યા પછી, એ બદલી ગયો એ પરણીને મળ્યા પછી. માનવ નડે છે માનવીને. આ પૃથ્વીનો મોટામાં મોટો પ્રશ્ન માણસ છે. હું ઘણી વાર હસતા હસતા વાત કરું છું, અહીંયા અમેરિકામાં ન્યુયોર્કમાં બ્રોન્ક્સ સિટીની અંદર એક મોટું ઝૂ છે. તમને ટાઈમ મળે તો જોવા જજો, અને તમે જોઈને આવો તો ફોટા પાડીને મારા માટે લાવજો. હું ગયો નથી પણ ઘણી વાર ભક્તો ગયા છે, મને વાત કરી છે.
ત્યાં મોટું પ્રાણી સંગ્રહાલય, અનેક પ્રકારના અનેક દેશના હિંસક ક્રૂર ભયંકર પ્રાણીઓ બધું જોયા પછી માણસ છેલ્લે બહાર નીકળે. મોટા અરીસાઓ છે, અરીસાની અંદર માણસ પોતે પોતાનું મોટું ચિત્ર જોતો જાય અને નીકળવાનું. નીચે એક વાક્ય લખ્યું છે, અમેરિકાના ડાયા માણસોએ વાક્ય લખ્યું છે, યુ આર લુકિંગ એટ ધ મોસ્ટ ડેન્જરસ એનિમલ ઓફ ધ વર્લ્ડ. એની પછી જે લખ્યું છે તો એના કરતા ખતરનાક, ધેટ કિલ્સ ઇટ્સ ઓન કાઇન્ડ. સિંહ બીજા પ્રાણીને મારશે. સિંહ સિંહનો શિકાર કરે એવું બહુ રેર જોવા મળે. ક્યારેક જંગલમાં મોટી ઘટના એવી બની હોય તો જ બંનેની અથડામણ થાય, બાકી સિંહ સિંહ જોડે વેર ન કરે, વાઘ વાઘ જોડે વેર ન કરે, વરુ વરુ જોડે વેર ન કરે, પણ માણસ કોની જોડે? બહુ સરસ, તમે સમજી ગયા. એ ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા પછી. શાસ્ત્રમાં લખ્યું જ્ઞાન સાચું કે જ્ઞાન ખોટું કેમ ખબર પડે? જવાબ આપશો કોઈ? ઇતિહાસમાં સાચું ને ખોટું આના માટેના જ મોટા ઝઘડાઓ છે. ઇથોપિયાની રાણી આખા દેશમાં એક જ પ્રશ્ન પૂછતી કે જે બુદ્ધિશાળી હોય મારા પ્રશ્નનો જવાબ આપે. હાથમાં બે ફૂલ રાખે, આમાં કયું સાચું ને કયું ખોટું, કોઈ જવાબ ન આપી શકે. એ જમાનાનો બુદ્ધિશાળી સોલેમાન ખબર પડી, એને બોલાવ્યો, દૂર ઊભો રાખી અને પૂછ્યું ઇથોપિયાની રાણીએ કે તું બુદ્ધિશાળી છે, મેં સાંભળ્યું છે, તો મારા બે હાથમાં ફૂલ છે, તું એટલું કહી બતાવ, અડ્યા વગર દૂરથી તારે કહેવાનું છે કયું સાચું ને કયું ખોટું. ઘણા વિચાર પછી બુદ્ધિશાળી સોલેમાને જવાબ આપ્યો કે મહારાણી, તમારા ડાબા હાથમાં ફૂલ છે, સાચું છે, જમણા હાથમાં છે, ખોટું છે. કેવી રીતે? જો તારી વાત ખોટી પડશે તને ફાંસીએ ચડાવશું. ત્યારે ડાયા બુદ્ધિશાળી એ સોલેમાને દૂરથી જવાબ આપ્યો, હું ક્યારનો નિહાળી રહ્યો છું કે તમારી ડાબી હથેળીના ફૂલ ઉપર નાની નાની જીવાત માખીઓ ઘણું બધું દેખાય છે, જમણી બાજુ કશું દેખાતું નથી. માણસ ભૂલો પડી શકે, માખી ક્યારે ભૂલી પડતી નથી, માટે ડાબી બાજુનું જ ફૂલ સાચું છે. રાણીએ મસ્તક ઝુકાવી દીધું અને કહી દીધું કે આપણા દેશમાં સોલેમાન જેટલો બુદ્ધિશાળી કોઈ નથી. લો, ચાલો હું તમને બીજો પ્રશ્ન પૂછું, દવા સાચી કે દવા ખોટી કેમ ખબર પડે? કોક તો કયો, વેરી સિમ્પલ ક્વેશ્ચન. બધા બહુ સરસ વાત છે, તમે બોલતા નથી, આ જ પ્રોબ્લેમ છે. ધીમંતભાઈ, તમે બીમાર છો, ડોક્ટર પાસે જાઓ અને દવા લો, એ સાચી ખોટી ખબર કેમ પડે? હા, દવા લીધા પછી દર્દ સારું થાય તો દવા, બોલો જોરથી. અને તમે એક તો જાડા થયા હોય દવા લો અને ડબલ જાડા થઈ જાય, ચાર વાર જતાની જગ્યાએ આઠ વાર ચાલુ થઈ જાય તો શું કહેવાય દવા? પછી તમે કહો ના, દવા જોરદાર છે. હા, જ્ઞાન સાચું કે ખોટું એનું એક જ, એનો એટલો જ જવાબ છે, જે જ્ઞાન જીવનમાં આવ્યા પછી આપણું જીવન દિવ્ય બને. આપણે આપણું જીવન તો દિવ્ય બને પણ બીજાના જીવનને પણ દિવ્ય બનાવી શકે એ જ્ઞાન સાચું. જે જ્ઞાન જીવનમાં આવ્યા પછી આપણને કે બીજાને નડતરરૂપ થાય એ જ્ઞાન ખોટું છે. આજે ખોટું જ્ઞાન વધી રહ્યું છે, બીજાને નડવાનું જ્ઞાન વધી રહ્યું છે. હસતા હસતા હું ઘણીવાર વાત કરું છું ને, દીકરો બીએ ભણીને આવ્યો, ગામડામાં મા બાપ રહે, અને ગામડામાં આવી મા બાપે પછી એક દિવસ કહ્યું કે બેટા તું તેલ લઈને આવ, આજે મહેમાન આવવાના છે, રસોઈ કરવાની છે. ઘાણી ઉપર તેલ લેવા ગયો, છોકરાને આશ્ચર્ય થયું, શહેરમાં આવું ક્યારેય જોયેલું નહીં. એણે પેલા ઘાણી ચલાવનારા કાકાને પૂછ્યું, કાકા તમે અહીંયા બેઠા છો, બળદ અંદર છે, ઘાણી અંદર ચાલે છે, તેલ અંદર નીકળે છે, તમને કેમ ખબર પડે કે ઘાણી ચાલુ છે? અરે ભાઈ, સીધી વાત છે, બળદ ફરે એટલે ઘાણી ચાલે, ઘાણી ચાલે એટલે તેલ નીકળે, તેલ નીકળે એટલે દુકાન ચાલે, દુકાન ચાલે એટલે મારું જીવન ચાલે. એમ નહીં પણ કાકા, તમે અહીંયા બેઠા છો, બળદ અંદર છે, બળદ થાકી જાય નીચે બેસી જાય તો, બળદ નીચે બેસી જાય તો ઘાણી બંધ થઈ જાય ને. કાકા કે બળદ બહુ ડાયા હોય એવું ન કરે. કરે તો દાદા? દાદા કે જો એના ગળે છે ને ઘંટડી બાંધી છે, એટલે બળદ પહેલા તો આવું કરે જ નહીં, અને બળદ છે ને એ ચાલે છે એટલે ઘંટડીનો અવાજ આવે છે, અહીંયા બેઠા બેઠા મને ખબર પડે કે બળદ
ચાલે છે, એટલે મારે જોવાની પણ જરૂર નહીં, મારી ઘાણી પણ ચાલ્યા કરે, તેલ પણ નીકળ્યા કરે, દુકાન પણ ચાલ્યા જ કરે. આ બુદ્ધિશાળી છોકરાએ ફરી પ્રશ્ન પૂછ્યો, પણ કાકા બળદ નીચે બેસી જાય ને ખાલી ગળું હલાવ્યા કરે તો ઘંટડી તો વાગે અને ઘાણી બંધ થઈ જાય તો? કાકાએ માથું પછાડીને કીધું, બેટા તું બીએ થયો છે, મારો બળદ હજી બીએ નથી થયો. સમજાયો તો તાળી પાડો. હવે તું બીએ થયો છે. ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા પછી, ચાવે મળે ગુનાઓની જ્ઞાની થયા પછી, માનવ નડે છે માનવીને, માનવ નડે છે માનવીને મોટો થયા પછી, માનવ નડે છે માનવીને મોટો થયા પછી. આ જ્ઞાનનો દુરુપયોગ બહુ જબરજસ્ત ચાલી રહ્યો છે ચારે બાજુ. અરે બીજી ક્યાં વાત કરો, આ સત્સંગમાં પણ થોડું જ્ઞાન થઈ જાય એટલે એમ જ માને કે મને બહુ જ્ઞાન થઈ ગયું. તમારા જેવા અમારા જેવા સાંભળવાવાળા ઘટતા જાય છે ને બોલવાવાળા બોલો ગ્રાહક કરતાં દુકાન વધે કે ખરીદદાર કરતાં દુકાનદાર વધે તો શું થાય? બોલો બોલો. ખરીદનાર કરતાં દુકાનવાળા વધે ને ત્યારે પ્રશ્નની શરૂઆત, દુઃખની શરૂઆત થાય. એમ આજે પ્રશ્ન આ જ થઈ ગયો છે, સાંભળવાવાળા કરતાં થોડું બોલો જોરથી. જીવનમાં આટલું શીખો બસ, મારી વાણીથી, મારા વર્તનથી, મારા વ્યવહારથી કોઈને દુઃખ ન મળે. કોઈને સુખ આપવું ને એ આપણા હાથની વસ્તુ નથી, એ ભગવાનના હાથની વસ્તુ છે. કોઈને દુઃખ નથી જ આપવું એ આપણા હાથની વસ્તુ છે, એટલું આપણે કરી શકીએ. આજે નાની બે વાત કરવી છે. પૂજ્યપાદ ગુરુજીએ ઘણીવાર કરી છે, શ્રાદ્ધ પક્ષ સાચો કયો શ્રાદ્ધ પક્ષ છે? ઇતિહાસની આ સત્ય ઘટના, ભારતીય ધર્મશાસ્ત્રની આ ઘટના બહુ જીવનમાં જાણવા જેવી છે. મહારાષ્ટ્રની અંદર પંઢરપુર નામનું શહેર છે, અમે સંતો ગયા છીએ. ચંદ્રભાગા નદી છે, નીલકંઠ વર્ણી રૂપે ભગવાન સ્વામિનારાયણ ત્યાં આવ્યા છે. મહારાજ પણ ઘણા સમય સુધી, 2 મહિના સુધી ત્યાં રહ્યા છે. ત્યાં વિઠ્ઠોબા ભગવાનનું આજે પણ મંદિર છે. આ પંઢરપુર શહેર, એમાં ભક્ત પુંડલિક નામના એક મોટા વણિક ભક્ત થયા. આ ભક્ત પોતે ભક્ત થયા એ પહેલાં એનું જીવન આખું જુદું હતું. વેપારી હતા, વ્યવસાય ઘણો મોટો હતો. પુંડલિક એના લગ્ન થયા, લગ્ન થતાની સાથે રૂપવંતી નારી, એમાં એવા મોહિત થયા, હવે માતા પિતા અણગમતા બન્યા, કડવા બન્યા. જીવનનું આ ગણિત બહુ સમજવા જેવું છે. મેં હમણાં જ તમને કહ્યું ને કેવી સરસ આ પંક્તિ કોઈ લખી છે, માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી, બદલી ગયો એ પરણીને, બદલી ગયો એ પરણીને યૌવન મળ્યા પછી, બદલી ગયો એ પરણીને યૌવન મળ્યા પછી, બદલી ગયો એ પરણીને યૌવન મળ્યા પછી, બદલી ગયો એ પરણીને યૌવન મળ્યા પછી. કિસીને કિતના અચ્છા લિખા હૈ, કડવા હોય તો ચાખવા પડે, કડવા હોય તો પણ ચાખવા પડે, અને અણગમતાને પણ રાખવા પડે. સમયના વાયરે ઉઘાડું રતું પોતાનાને પણ કદીક ઢાંકવા પડે. બદલી ગયો એ પરણીને યૌવન મળ્યા પછી, બદલી ગયો એ પરણીને યૌવન મળ્યા પછી. આપણા શાસ્ત્રોમાં એવી વાતો લખી છે ને સાંભળો, વિચાર્યું નહીં લઘુવયમાં, વિચાર લઘુવય એટલે નાની ઉંમર, વિચાર્યું નહીં લઘુવયમાં પછી વિદ્યા ભણ્યાથી શું,
અને સુકાણા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું ગજબ હાથે ગુજારી કરીને પછી નાસી ગયાથી શું અને મળી બદનામી દુનિયામાં પછી કાશી ગયાથી શું બદલી ગયો એ પરણીને ગોવન મળ્યા પછી બદલી ગયો એ પરણીને ગોવન મળ્યા પછી જીવનમાં આ ડાયવર્જન છે બધા નાનો દીકરો હોય ગુલાબના ફૂલ કરતા મીઠો મધુરો લાગે માને દીકરાનો પ્રેમ પિતાને પુત્રનો પ્રેમ દેખાય આવે પણ પિતા જો થોડી ભૂલ કરે ને તો પરિણામ બહુ ખતરનાક આવે છે બરબાદ એ ગુલશન કી ખાતિર બરબાદ એ ગુલશન કી ખાતિર એક ભી ઉલ્લુ કાફી હૈ અંજામ એ ગુલિસ્તા ક્યા હોગા હર શાખ પે ઉલ્લુ બેઠા હૈ એક ઘુવડ આવે ને આખા બગીચાને વેરાન કરી નાખે હવે એક એક ડાળ ઉપર જો ઘુવડ ચડી જાય તો શું થાય દુઃખની વાત છે કેટલી સરસ કથા આ પુંડલિક સારો વ્યવસાય લગ્ન થયા યુવાની છે લગ્ન થયા શાસ્ત્રો એમ કહે છે યૌવનમ ધન સંપત્તિ પ્રભુત્વમ અવિવેકિતા એક એકમપિ વિનાશાય કિમુ યત્ર ચતુષ્ટયમ ચાર વસ્તુ વિનાશના કારણ બને છે પહેલી વસ્તુ યુવાની યુવાનીમાં માણસને જો બ્રેક ન હોય કોઈ સારું માર્ગદર્શન ન હોય તો યુવાની એ જવાની જવાની એ જવાની ગધા પચીસી કહેતા આપણા જૂના લોકો પુંડલિક જેવા એક સારા સજ્જન માણસને સારી પત્ની મળી પત્નીમાં મોહિત થયો માતા પિતા અણગમતા બન્યા માતા પિતાનો ઘરમાં રોજ અનાદર થાય છે અડધૂત કરે છે કડવા લાગે છે પૂજ્યપાદ ગુરુજીએ કથામાં એક સત્ય ઘટના કહી છે કદાચ તમે સાંભળી હશે ગુરુજીએ ઘણી વાર આ કથા કહી છે ગુરુજી આ કથા કરતા રડી પણ પડ્યા છે મેં સાંભળ્યું છે મેં જોયું છે માતા પિતા અણગમતા લાગવા લાગ્યા અને પછી એમાં એક દિવસ ગામમાંથી કાશી માટેનો સંઘ ઉપડે છે કોઈ મોટા સાહુકાર એ સંઘ ઉપાડે છે પુંડલિકને થયું ચાલો આપણે કાશીની યાત્રા કરીને આવીએ કાશી યાત્રા કરવા માટે આ પુંડલિક જવા તૈયાર થયો છે નગર શેઠ અને નગરના ઘણા માણસો સાથે કાશીની યાત્રા એ સમયમાં કાશીની યાત્રા કરવી એટલે મોટામાં મોટું કામ હતું કાશી સુધી પહોંચ્યા અડધી રાત છે દરેકને આજે આનંદનો પાર નથી આવતીકાલે અમે ગંગામાં સ્નાન કરીશું અમારા જન્માંતરોના પાપ બધા ધોવાઈ જશે ગંગા સ્નાનનો આનંદ છે અડધી રાત થઈ છે બધા સૂતા છે બબ્બે મહિનાથી ચાલતા 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 જેની રાહ જોતા હતા એ દિવસ એ સમય એ ઘડી આવી ગઈ છે બન્યું શું જે યાત્રા આખી આયોજન કરેલી ને એનો મુખ્ય જે નગર શેઠ હતો ખૂબ ભક્ત હૃદય હતો એને રાત્રે ગંગાજીએ દર્શન દીધા ગંગાજીએ દર્શન આપીને કહ્યું જો ભાઈ આવતીકાલે તું અમારામાં સ્નાન કરવાનો છે સાંભળી લે તારા સંઘમાં એક માણસ છે એનું નામ છે પુંડલિક એને તું અત્યારે ને અત્યારે સંઘમાંથી કાઢી નાખ એને પાછો મોકલી દે એ જો યાત્રામાં આવ્યો છે ને સ્નાન કરશે તો એને તો હું ડૂબાડીશ પણ સાથે બધાને ડૂબાડી દઈશ સ્વપ્નમાં ગંગાજીએ દર્શન આપ્યા છે નગર શેઠે પૂછ્યું પણ કારણ શું કારણ એ છે ઘરમાં માતા પિતા બંનેનો અનાદર કરે છે લાકડીથી મારે છે ધક્કા મારે છે અપમાન કરે છે અનાદર કરે છે માતા પિતાના દ્રોહ કરનારા પાપી વ્યક્તિના પાપને ધોવાની તાકાત મારામાં નથી જો મારામાં સ્નાન કરશે એને ડૂબાડીશ એને લાવનાર તને ડૂબાડીશ અને સાથે આવનાર બધાને ડૂબાડીશ નગર શેઠ ધ્રુજી ગયો આંખ ખુલી ગઈ અને જ્યાં જોવે ત્યાં તો અંધકાર ગંગાજીની આ વાત એવી ને એવી એને કાનમાં યાદ આવે રાત્રે ને રાત્રે બધા માણસોને જગાડ્યા પુંડલિકને એક બાજુ બોલાવીને વાત કરી પુંડલિક ધ્રુજી ગયો ગંગાજીએ કહ્યું છે ભાઈ તારે તારું મૃત્યુ નોતરવું ન હોય તો તું પાછો વળી જા
મૃત્યુનો ભય કોને નથી? આ દુનિયામાં ગમે એવો પાપી માણસ હોય પણ મરવાથી તો બધા ડરે છે. ભગવાનથી ન ડરનારા મળે, પણ મૃત્યુનો ભય હોવાને કારણે પુંડલિક એની પત્ની બંને યાત્રામાં આવ્યા હતા. બંનેને ખૂબ ડર લાગ્યો, ભયભીત બન્યા, આબરૂ પણ ગઈ, લોકોમાં પણ વાત થવા લાગી. બંને શર્મિંદા બની ત્યાંથી પાછા વળ્યા. ત્યાંથી પાછા આવ્યા છે. ઘણા મહિના પછી પોતાના દીકરાઓને જોતાની સાથે માતા પિતા તો માતા પિતા છે, હૃદયમાં ભાવ થયો છે. માતા પિતાએ ખૂબ ભાવથી દીકરાઓને આવકાર્યા છે, ભૂતકાળ ભૂલી ગયા છે, દીકરાઓનું જીવન આખું પરિવર્તિત થયું છે. મહારાષ્ટ્રનો ઇતિહાસ કહે છે, સત્ય ઘટના છે આ. પુંડલિક માતા પિતાની એવી સેવા કરે છે, એવી સેવા કરે છે. સવારે જાગતા પહેલાં જાગી જાય, સ્નાન માટે પાણી વગેરે તૈયાર કરી દે, રાત્રે સુવા જાય ત્યારે પગ દબાવે, જમવા માટે સામે બેસીને પીરસીને જાતે જમાડે છે. પતિ પત્ની એવા સેવામાં લાગ્યા છે, આખા નગરમાં પુંડલિકની પિતરી ભક્તિ વખણાવા લાગી. એકવાર ભગવાનને પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. માતા પિતા વૃદ્ધ છે, બીમાર છે. પુંડલિક બેઠો છે, એના ખોળામાં પિતા અને માતા બંનેનું મસ્તક છે. બંનેના મસ્તકને દબાવે છે, માતા પિતા ઊંઘી ગયા છે. બરોબર એ જ સમયે ભગવાન વિઠ્ઠલ સ્વયં સાક્ષાત પ્રગટ થાય, સામે આવીને ઊભા રહ્યા. ભગવાનને જોતાની સાથે પુંડલિકે હાથ જોડ્યા, અરે પ્રભુ આપ પ્રગટ પધાર્યા, હું કૃતાર્થ થયો, ધન્ય છે પ્રભુ મને કે આપે સામે ચાલીને દર્શન દીધા. ભગવાને પરીક્ષા કરી છે. ભગવાન કહે, અરે પુંડલિક તું ગાંડો છે, હાથ જોડે છે, વિનંતી કરે છે, કૃતાર્થપણું અનુભવે છે, હું સામે ઊભો છું, મને આસન પણ આપતો નથી, મને આવકાર પણ આપતો નથી, આસન તો આપ. અને ત્યારે પુંડલિકે હાથ જોડીને કહ્યું, પ્રભુ હવે મારા માટે પહેલા ભગવાન મારા માતા પિતા છે. બંને વૃદ્ધ છે, એમાં બીમાર છે, મારા ખોળામાં મસ્તક રાખી સૂતા છે. હું જો ઊભો થાવ બંનેની નિદ્રા વિક્ષિપ્ત થાય, પ્રભુ આવું મારાથી ન થઈ શકે, રાજી રહેજો. માતા પિતાની સેવા કર્યા પછી તમારી સેવા કરીશ. આપ આવ્યા છો, આપને આસન આપવું જોઈએ. માટે આ એક ઈંટનો ટુકડો હશે, ધક્કો માર્યો, હડસેલો માર્યો, આના ઉપર પ્રભુ થોડી વાર ઉભારો, આસન માનો. ભગવાન વિઠ્ઠલનાથ કમર ઉપર હાથ દઈ ઈંટ ઉપર ઉભા રહ્યા. ઈંટ આખી સોનાની બની ગઈ, આટલો મોટો ચમત્કાર બતાડ્યો. તો પણ પુંડલિક એનું મન લલચાયું નહીં, ભગવાનમાં લલચાયું, વિચારો તમે. માતા પિતાની સેવામાં લાગેલો એ પુંડલિક એણે પ્રભુને હાથ જોડ્યા, ભગવાન રાજી થઈ ગયા. પુંડલિક માગ, તુજે માગીશ એ વરદાન આપીશ. અને ત્યારે પુંડલિકે એમ કહ્યું, પ્રભુ બીજી કોઈ અપેક્ષા નથી, અત્યારે જેવી રીતે કમર ઉપર હાથ દઈને ઈંટના ટુકડા ઉપર આપ ઊભા છો, આવાને આવા કાયમને માટે મારા ઘરમાં તમે ઊભા રહો. એ જ સમયે ભગવાન પ્રગટ હતા, એ પથ્થરની મૂર્તિ બની ગઈ. આજે પણ એ વિઠ્ઠોબા ભગવાનની મૂર્તિ, સોનાની ઈંટ એના ઉપર કમર ઉપર હાથ દઈને વિઠ્ઠોબા ભગવાન આજે પણ ઊભા છે. નીલકંઠ વર્ણી 2 મહિના સુધી ત્યાં રહ્યા, રોજ ત્યાં મહારાજ ધૂન કરતા, હો માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા, માજા વિઠ્ઠલ પાંડુરંગા, માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ વિઠ્ઠલ. આજે પણ વિઠ્ઠલનાથ ભગવાન, વિઠ્ઠોબા ભગવાન, મહારાષ્ટ્રમાં વિઠ્ઠ એટલે ઈઠ, બા એટલે ભગવાન, ઈટના ટુકડા ઉપર ઉભેલા ભગવાન એટલે વિઠ્ઠોબા ભગવાન. આજે પણ વિઠ્ઠોબા પ્રભુ, આજે પણ પુંડલિક ભક્ત, પંઢરનાથ, પંઢરપુર તીર્થ એનો મહિમા ઇતિહાસમાં એટલો મોટો છે. અનેક સંતો ભક્તો દર્શન કરવા જાય છે. દક્ષિણ ભારતના મહાન તીર્થોમાંનું એક તીર્થ છે. અમે સંતો પણ ગુરુજી સાથે ત્યાં ગયા હતા, 2 દિવસ રહ્યા હતા, ચંદ્રભાગા નદીમાં સ્નાન કર્યું હતું, આ બધા સ્થળોએ દર્શન કર્યા હતા. નીલકંઠ વર્ણી પણ ત્યાં ઘણો સમય રહ્યા છે. હું કહેવા એ માગુ છું, પૂજ્યપાદ ગુરુજીએ ઘણી વાર વાત કરી છે, ભગવાનની સેવા નથી કરતા અને માતા પિતાની સેવા કરે છે, એની સેવાને ભગવાન નથી સ્વીકારતા. અને કોઈક એવો છે કે ભગવાનની સેવા ભલે નથી કરી શકતો
પણ ઘરમાં માતા પિતાની સેવા એટલી અદ્ભુત કરે છે. સવાર બપોર સાંજ ઉઠતા સૂતા જાગતા માતા પિતાની અખંડ અનુવૃત્તિ મારીને એની સેવા કરે છે. પૂજ્યપાદ ગુરુજીએ કથામાં જે વાત કરી છે કે ભગવાનની સેવા કરે છે ને મા બાપ મળે કે ન મળે, શાસ્ત્ર કહે છે એ પ્રશ્નાર્થ છે, પણ માતા પિતાની સેવા કરે છે ને ભગવાન મળવાના શાસ્ત્રોએ ગેરંટી આપી છે. વિચારો તમે, આજના યુવાનો, આજની નવી પેઢી, એને માતા પિતા પ્રત્યેનો હવે મોહ ચોક્કસ રહ્યો છે. કેવો મોહ રહ્યો છે? આઈફોન માગે ને તમે આઈફોન લાવી દો, સ્કૂટર માગે ને તમે સ્કૂટર લાવી દો, ગાડી માગે ને તમે ગાડી લાવી દો, ત્યાં સુધી પપ્પા સારા. પણ આપણી સંસ્કૃતિ પ્રમાણેનો શું ગૌરવ છે, શું મહિમા છે? એને પગે લાગવા, એની આજ્ઞામાં રહેવું, એની સેવા કરવી, એની સરભરા કરવી. શું અમેરિકામાં રહેનારા માતા પિતા કોઈ ગેરંટી આપી શકે કે દીકરા અમારા અમારી સારભાળ રાખશે કે લેશે, કોઈ જવાબદારી આપી શકે? સમય એટલો બધો ખરાબ આવ્યો છે. ઇતિહાસની કેવી કેવી આ બધી ઘટનાઓ છે. આ શ્રાદ્ધ પક્ષનો અર્થ જ થાય માતા પિતા સાથે શ્રદ્ધાથી જોડાવું. કેનાથી જોડાવું? શ્રદ્ધાથી જોડાવું. પિતૃઋણ છે, માતૃઋણ છે. મહારાષ્ટ્રની બીજી એક ઘટના, ઘણીવાર ગુરુજીએ વાત કરી છે. રત્નાગીરી જિલ્લામાં એક બ્રાહ્મણ પરિવાર, બ્રાહ્મણ પરિવારમાં એક દીકરો. દીકરાના જન્મ સાથે આખા પરિવારને આનંદ આનંદ થયો. ગરીબ કુટુંબ, પણ આનંદ એટલો મોટો થયો કે આપણે ત્યાં દીકરાનો જન્મ થયો, સારો ભણાવીશું. આંધળા માતા પિતાની લાકડી સમાન આ દીકરો છે. દીકરો પણ ભણવામાં હોશિયાર. આજે અમેરિકામાં આપણે વારંવાર સાંભળીએ છીએ આપણા ભારતીય લોકો દીકરાઓને કેટલા ભણાવે છે, કેટલા તૈયાર કરે છે, તેની સામે દુર્ઘટનાઓ સાંભળીએ છીએ. આ ન્યૂજર્સીની દુર્ઘટના, પિતાને ઇન્ડિયાથી બોલાવે, પિતા ઘરે આવે, પત્નીને ન ગમ્યું, ઘરમાં ઝઘડો ચાલુ થયો. પત્નીના કહેવાથી પતિએ સગા પિતાને કીધું, ચાલો પપ્પા આપણે હમણાં બહાર જઈએ, થોડા ફરવા લઈ જાઓ. ગાડીમાં બેસાડ્યા, ફરવા માટે લઈ ગયો. એક જગ્યાએ બગીચામાં ઊભા રાખ્યા, પપ્પા અહીંયા થોડી વાર ઊભા રહો, હમણાં હું આવું છું. પપ્પા ઊભા છે, ગાડી લઈને જતો રહ્યો. એ ગામડાના વૃદ્ધ માણસને રોડ ઉપર મૂકીને જતો રહ્યો. એના મા બાપ રડે છે. બગીચામાં બીજા માણસો આવીને પૂછે છે, શું છે? અંગ્રેજી આવડે નહીં, દેશ અપરિચિત લાગે, વિચિત્ર દેશમાં હું ક્યાં વિચડ્યો? તમે જાણો છો, આજ દિવસ સુધી એ દીકરાને કોઈ ઓળખી નથી શક્યો. મુનિ સેવા આશ્રમ ગોરજ, તમે નામ સાંભળ્યું હશે કદાચ. અનુબેન ભારતના એક એવા મહાન ક્રાંતિકારી સંત, એનું કાર્ય તમે આજે જોવા જાઓ ને, કૈલાસ હોસ્પિટલ જોવા જાઓ ને, આપણા આંખમાંથી આંસુ નીકળી જાય. અમે ગયા હતા, ત્યાંનો વૃદ્ધાશ્રમ જોયો હતો. એક વૃદ્ધ દાદા અમને જોઈને રડતા હતા. થોડીવાર બેઠા, આશ્વાસનની વાતો કરી. સ્વામી, હું એટલા માટે નથી રડતો, હું વૃદ્ધાશ્રમમાં છું, હું એટલા માટે રડું છું કે દીકરાને ભણાવવા માટે, દીકરાને મોટો કરવા માટે, અમેરિકા મોકલવા માટે અમે આટલી આટલી મહેનત કરી હતી. એ બધી વાતો કરવા લાગ્યા અને દાદા ધ્રુસકે ધ્રુસકે રડતા જાય કે આજે એ દીકરો અમેરિકા પહોંચ્યો છે. એની મા હમણાં મૃત્યુ પામી, માના મૃત્યુ સમયે સમાચાર આપ્યા તો પણ એ દીકરાએ ફોન સુધા નથી ઉપાડ્યો. આવવાની વાત તો દૂરની, પછી સ્વામી દુઃખ ન થાય? જીગરના જખમ દુઃખ આપે કહેવાય છે ને. જે વ્યક્તિ તમને સુખ આપે છે ને, તમે સાવધાન નહીં રહો ને, તો એ જ વ્યક્તિ તમારા દુઃખનું કારણ બનશે. અંગ્રેજીનો સારો લેખક એમ કહે છે, જે વ્યક્તિ તમને સુખ નથી આપી શકતી ને, એ જીવનમાં ક્યારેય દુઃખ પણ નથી આપી શકતી. રોડ ઉપર નીકળનારો માણસ ક્યારે આપણે સુખનું કારણ નથી બનતો, તો દુઃખનું પણ કારણ નહીં બને. આજે તમને જેમાં સુખ દેખાય છે, જે કોઈમાં, સાંભળજો હા, એક વસ્તુમાં નહીં, તમને જેમાં પણ સુખ દેખાય છે, સાવધાન નહીં રહો ને, તો આવતીકાલે એ જ વસ્તુ કે એ જ વ્યક્તિ તમારા, થોડું જોરથી બોલો, દુઃખનું કારણ બનશે. આજે મીઠી ગળી લાગતી સાકર જો માણસ ધ્યાન વગર, સાવધાન થયા વગર ગમે તેમ ખાવા લાગે, તો એ સાકર કેનું કારણ બને છે? ડાયાબિટીસનું કારણ, રોગનું કારણ, પગ કાપવો પડે, કિડની ખલાસ થઈ જાય, આંખો ખલાસ થઈ જાય, ખબર છે ને તમને. ગરીબ કુટુંબમાં આ દીકરાને ભણાવવા માટે છોકરો હોશિયાર હતો,
એને આગળ ભણાવો હતો એટલે નાસિક સ્કૂલમાં મૂક્યો. ફી ઘણી હતી, ફી ભરવા માટે માના સોનાના ઘરેણા વેચી નાખ્યા. છોકરો ભણવામાં ખૂબ હોશિયાર, વેકેશનના દિવસોમાં ઘરે આવે, માતા પિતાને ખૂબ મીઠો લાગે. છોકરાને આગળ ભણવું છે, છોકરાને ભણાવવા માટે ત્યાં સુધી જમીનો વેચી નાખી. છોકરાને ભણાવ્યો, છોકરો ભણ્યો પણ ખૂબ સારું. એક દિવસ માતા પિતાને સમાચાર મળે, છોકરાને વેકેશન પડ્યું, છોકરો આવ્યો નહીં. મા બાપ ટળવળે છે, મા બાપ મન મનાવી લે છે, હશે દીકરાને કંઈક કામ હશે, દીકરાને કંઈક આવી ગયું હશે. બીજું વેકેશન થયું, છોકરો ઘરે ન આવ્યો. બાપાએ ચિઠ્ઠી મોકલી, છોકરો ઘરે ન આવ્યો. બાપાને ધીરે ધીરે અણસાર આવવા લાગ્યો. માના હૃદયમાં મમતા વધારે છે, મોહ વધારે છે, પિતાના હૃદયમાં વિશ્વાસ અને જ્ઞાન પ્રધાન છે. બાપને થોડો અણસાર આવ્યો કે હવે દીકરો આપણો નથી રહ્યો લાગતો. પણ માની મમતા, માનો મોહ તમે જાણો છો ને. શ્રીજી મહારાજ, વિહારીલાલજી મહારાજ હરિલામૃત ગ્રંથમાં લખે કે ભગવાન સ્વામિનારાયણે માનું હૃદય કેવું હોય. માતા તણો પ્રેમ અપૂર્વ હોય, તે તુલ્ય સ્નેહી નહીં અન્ય કોય. આ જગતમાં પ્રેમ સાચો જોવો હોય ને તે જનેતાની ગોદમાં છે. માતા તણો પ્રેમ અપૂર્વ હોય, તે તુલ્ય સ્નેહી નહીં અન્ય કોય. સંસારમાં અન્ય ઘણી સગાઈ, માતાની તુલ્ય નહીં કોઈ ભાઈ. સ્વામી વિવેકાનંદ દક્ષિણ ભારતમાં પ્રવચન કરતા હતા. એમને ચાલુમાં એક પ્રશ્ન પૂછ્યો, સ્વામીજી આ કેવું, શું ભારતમાં કોઈ એમ કે 33 કરોડ દેવતા છે, કોઈ એમ કે આટલા હજાર દેવ છે, કોઈ કે 108 દેવ છે, કોઈ કે 3 દેવ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ. મારો ક્વેશ્ચન એ છે કે આ બધા દેવમાં પહેલા દેવ એવા કયા છે કે જેની પૂજા કરો તો બધાની પૂજા થઈ જાય? વિધાઉટ થિંકિંગ એનીથિંગ સ્વામી વિવેકાનંદે જવાબ આપ્યો, એક જ દેવ તને બતાવું, એની સેવા કરીશ, બધા દેવની સેવા આવી જશે. એ દેવ છે માતૃદેવો ભવ. તારા ઘરમાં તારી માતાની સેવા કરજે, બધા દેવ. પેલો કે હાઉ ઇઝ ઇટ પોસિબલ, માની સેવા કરવામાં બધાની સેવા કેમ આવી જાય? સ્વામી વિવેકાનંદની આ સત્ય ઘટના. વિવેકાનંદજીએ કહ્યું, ભાઈ એક કામ કર, તું આટલા શેરનો, 2 શેર 5 શેરનો એક પથ્થર ગોતીને લાવ, બતાવું તને. લઈ આવ્યો એ પથ્થર. એને કીધું, તું પેટ સાથે બાંધી દે, 24 કલાક પછી આ પથ્થર બાંધેલો જ રાખજે, મારી પાસે આવજે, આ જ ઓડિયન્સમાં જવાબ આપીશ. થોડા જ કલાકમાં થાકી ગયો, પથ્થર છોડી નાખ્યો. બીજે દિવસે વ્યક્તિ હાજર રહ્યો. સ્વામી વિવેકાનંદે કહ્યું, ભાઈ તું 2 શેર 5 શેરના પથ્થરને 24 કલાક પેટ ઉપર ન બાંધી શક્યો, અને આ માં 9-9 મહિના સુધી પોતાના પેટમાં એક બાળકને સાચવી શકે છે, એ જ એનો કેટલો મોટો ઉપકાર છે, કેટલો મોટો ઉપકાર, વિચાર કરો. વડોદરાની કોર્ટની સત્ય ઘટના. દીકરોને માં કોર્ટમાં પહોંચ્યા, ઝઘડો હતો. માં રડી પડી, રડતા રડતા એમ કીધું, અરે બેટા તને જન્મ આપ્યો એના કરતા પથરાને જન્મ આપ્યો હોત તો સારું હતું, 9 મહિના સુધી તને પેટમાં રાખ્યો, ખબર છે? ત્યારે દીકરાએ શું કીધું, માં એ બધી વાત ભૂલી જા, ભાડું જોઈએ તો ભાડું માગી લે. આનું ભાડું હોય? માતા પિતાના ઉપકારને આજની પેઢી યાદ રાખી શકે કે વિચારી શકે? પોસિબલ જ નથી. એક ઘરમાં બહુ મોટો ઝઘડો હતો. પૂજ્યપાદ ગુરુજી હાજર હતા, ગુરુજી સમજાવતા હતા, હું બેઠો હતો. છોકરાએ શું જવાબ આપ્યો ખબર? અમારા મા બાપે અમને જન્મ આપ્યો, અમે કોકના મા બાપ બનવાના, એમાં ક્યાં મોટી વાત છે? લો, જેને મહિમા જ નથી, જેને કિંમત જ નથી, એને તમે કેમ સમજાવી શકો? આ રાજુ સોનાના ઘરેણા વેચી, જમીનો વેચી, મકાનો વેચી એને ભણાવ્યો છે. વેકેશનમાં આવવાનું બંધ કર્યું. પિતાને અણસાર આવી ગયો. રાજુને કોઈકની સોબત લાગી છે, કોઈકનો સંગ લાગી ગયો છે. માતા પિતાની મમતા તો દિવસે ને દિવસે મજબૂત થતી જાય છે. માનો પ્રેમ એવો છે ને, પણ જીવ એવો છે ને, ભગવાનને ભૂલી જાય તો મા બાપની તો ક્યાં વાત હે. ભૂલો ભલે બીજો બધો, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકારના, એ હવે સરસો નહીં. કાઢી મુખેથી કોળિયા, મોમાં દયે મોટા કર્યા,
અમૃત તણા દેનાર સામે ઝેર ઉછાળશો નહીં. તમે સાંભળી હશે આ પ્રાર્થના. લખનાર કોઈ પણ કવિ આટલું અદ્ભુત લખે છે. હા, લાખો કમાતા હો ભલે પણ માં બાપ જેથી ના ઠર્યા એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં, એ માનવું ભૂલશો નહીં. સંતાનથી સેવા ચહો, તમારા દીકરા તમારી સેવા કરે એવું ઈચ્છો ને. હમણાંની જે ઘટના, અમે ઇન્ડિયા હતા, ગુરુજી સુરત પધરામણી ગયા ગુરુકુલના એક વિદ્યાર્થીના ઘરે. એ છોકરો હતો, એના પિતાજી, એના દાદાજી, ત્રણ પેઢી બેઠી હતી. સંતો ઘરે આવે એટલે સહજ છે, બધાના હૃદયમાં ઉમંગ હોય. એટલે દાદાએ બે ત્રણ વાર કીધું, જોજો બેટા સંતો આવે ધોતિયા ઉટાડો, જો બેટા સંતો આવે છે ઠાકોરજીને હાર પહેરાવો. દાદાએ બે ત્રણ વાર આમ કીધું અને પપ્પાનો મગજ છટક્યો. ગુરુજી હતા, સંતો હતા, ભક્તો હતા, બધાની હાજરીમાં દાદાને જે કડવા શબ્દ એણે ચાલુ કર્યા, ડોહા તમારું કેટલી વાર નાક કાપ્યું, તમને કેટલી વાર બંધ કર્યા, કીધું છે કેટલી વાર, તોય તમારી જીભડી ટૂંકી થતી નથી, ગમે તેવા શબ્દ બોલવા લાગ્યા. ગુરુજીને એટલો બધો ઝાટકો લાગ્યો. ગુરુજી રોક્યા, આરતી કરી, બે ભગવાનની વાત કરી, ગુરુજી નીકળી ગયા. પછી ગાડીમાંથી ફોન કર્યો દીકરાને, ગુરુકુલના વિદ્યાર્થીને, જો બેટા તારા ઘરમાં થઈ રહ્યું છે ને, આનું ફળ પપ્પાને નહીં તારે પણ ભોગવવું પડશે, તું તારા બાપુજીને સમજાવ. એકલા બેઠા હોય ત્યારે કેજે, હવે તું નાનો નથી, કે આવી રીતે તમે બોલો છો ને, આ બધા શબ્દ તમે બોલો છો ને, એના કરતા 10 ગણા થઈને તમારે ભોગવવા પડશે. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો. તમે તમારા માતા પિતાની સેવા કરશો, ડિપોઝિટ કરી હશે તો બેંક બેલેન્સ ચોક્કસ થશે ને એક દિવસ એનું ફળ મળશે. મુંબઈની સત્ય ઘટના ઘણીવાર તમે સાંભળી હશે. લગ્ન થયા, માતા પિતાની સાથે એક પરિવાર બધો રહે, પત્નીને ગમે નહીં કે આ ડોસા ગમે તે ઘડી કે ઘડી કે અંદર આવે, રસોઈ થઈ ગઈ, જમવાનું બની ગયું, માથું ખાધા કરે. એટલે વચલો રસ્તો કાઢ્યો, બાપુજીને કીધું, જો બાપુજી તમારે ઘરમાં ડબડબ નહીં કરવાની, તમારો આ રૂમ કહેવાય છે ને, આ તમારી ખાટલી, આ પાણીની માટલી, આ દવાની બાટલી, તમારી મિલકત બોલો, આ ડોહા માટેનું સૂત્ર બોલો, હે, કપડાનો ગાભો અને માણસનો બંને ગાર્બેજમાં જ જાય. હમણાં કેવી ઘટના, રાજકોટમાં એક સારા સજ્જન પરિવારે મોટા હાઈરાઈઝ બિલ્ડિંગ ઉપર પોતાની માને લઈ ગયો અને ત્યાંથી ધક્કો મારી માને નીચે નાખીને મારી નાખી. હમણાંની સત્ય ઘટના તમે જાણો છો, આ વિડીયો ક્યારેક બતાવીશ તમને. રેમન્ડ કંપનીના માલિક 1200 કરોડની પ્રોપર્ટી, પોતાના દીકરાના પ્રેમમાં, પ્રેમ ન કહેવાય ને વેમ કહેવાય, મોહમાં બધું દીકરાને આપી દે. અને આજે એ પિતાજી પાસે રહેવાનું એક ભાડે ઘર છે, ભાડુઆત ઘરની અંદર ભાડું ભરવાની પણ એની સ્થિતિ નથી. એ બાપે ટીવી ઉપર ઇન્ટરવ્યૂમાં આવીને બધા માતા પિતાને ભલામણ કરી કે તમે તમારા દીકરાના મોહમાં દીકરાને પ્રેમ આપજો, પણ બધું ન આપી દેતા, નકર મારા જેવી દશા તમારી થશે. કોનો વિશ્વાસ કરો અત્યારે? આ રાજુ માતા પિતા સુધી આવવાનું બંધ કરી દીધું, સંબંધ પણ એને કાપી નાખ્યો. એક દિવસ છાપામાં જાહેરાત આવી, સ્કૂલના એક સારા શિક્ષક એ છાપું લઈને આ ગરીબ ઘરના બ્રાહ્મણ વૃદ્ધ માતા પિતા પાસે આવીને સમાચાર આપે. સાંભળું સાંભળું, શું તમારો રાજુ, હા એ તો નાસિકનો કલેક્ટર બન્યો છે, જુઓ જુઓ આ છાપામાં. માતા પિતાના હરખનો પાર ન રહ્યો. કહેવાય છે ને, પુત્ર કુપુત્ર બને પણ માતા ક્યારેય કુમાતા ન બને. અમારો દીકરો, અમારો રાજુ કલેક્ટર બની ગયો. માતાને વળી પાછો મોહ જાગ્યો, એકવાર તો એને મળવું જ છે. પિતાને મે થાય, જે દીકરો આપણા પત્રનો જવાબ નથી આપતો, જે દીકરો આપણને આટલા વર્ષો થયા મળવા નથી આવી શકો, તું એને મળવાની ઈચ્છા છોડી દે, આપણે દીકરાને પરણાવીશું. અરે બેટ, એ પરણાવવાની વાત હવે ગઈ, એની મેં તે બધું કરી જ લઈ છે. આ લોકો
ખૂબ જીદના અંતે બંને જણાએ નક્કી કર્યું, થોડા પૈસા ભાડું કોઈ માણસ પાસેથી ઉછીના લીધા, નાસિક આવ્યા, ગોદાવરીમાં સ્નાન કર્યું. પૂછતા પૂછતા કલેક્ટર સાહેબ ક્યાં રહે છે, એડ્રેસ તો કંઈ હતું નહીં. બંગલા સુધી પહોંચ્યા, લગભગ સાંજ ઢળી ગઈ હતી. બંગલાની બહાર મોટો બંગલો, પહેરેદારો ઊભા છે દરવાજા ઉપર. આવીને કહે છે કે અમને અંદર જવા દો. અરે તમે કોણ છો, આ તો કલેક્ટર સાહેબનો બંગલો. હા ભાઈ, અમારે કલેક્ટર સાહેબનું જ કામ છે. શું કામ છે? અહીંયા તો એપોઇન્ટમેન્ટ જોઈએ. અમે ગામડાના માણસો છે, અમને બીજી ખબર ન પડે, પણ ખાલી કલેક્ટર સાહેબને એટલું કહો ને કે તમારા માતા પિતા આવ્યા છે. પેલા ગેટ ઉપર બેઠેલા માણસો હસવા લાગ્યા, તમે કલેક્ટરના મા બાપ છો? અરે ભાઈ અમે છીએ, પણ તું એકવાર તો અંદર જઈને સમાચાર આપ. એ રગઝગ થાય. પેલા બંને મસ્કરી કરે છે, એકાબીજા હસે છે કે જુઓ તો ખરા, આવા ફાટેલા કપડાવાળા કંઈ મા બાપ હોય? જાઓ જાઓ, તમારે 5 રૂપિયા જોઈએ તો લો, આ 5 રૂપિયા ઉપડો, ચાલો કલેક્ટર સાહેબનું માથું ખાવા આવતા નહીં ફરીવાર. આ રગઝગ ચાલે એમાં રાજુ પોતે બીજા માળની અટારીમાં બહાર નીકળે. શેની રગઝગ ચાલે છે એ બહાર નીકળે. પિતા માતાની અને રાજુની આંખ ચાર થાય, ઓળખી ગયા. પિતાએ નીચેથી બૂમ પાડી, અરે રાજુ, બેટા રાજુ, અમારે તને મળવું છે. રાજુએ ત્યાંથી ઈશારો કર્યો પેલા લોકોને, શું આ લોકોને કાઢી મૂક. મા બાપની જીદ વધી ગઈ રાજુનું મોઢું જોયા પછી. અને આ બાજુ આ લોકોએ ધક્કે ચડાવ્યા, બાપને ધક્કો માર્યો, પિતાને એટલો બધો આઘાત લાગ્યો. ધક્કાનો આઘાત નહોતો, આઘાત એ હતો કે આ છોકરાને જમીન વેચી, સોનું વેચી, ઘર વેચી અને ભણાવ્યો, આજે કલેક્ટર થયો અને ઘરના આંગણે અમે આવ્યા છીએ તો પણ આ છોકરો ઘરની અંદર બોલાવવા તૈયાર નથી, આ કેટલો દુષ્ટ છે. બાપને એટલો બધો આઘાત લાગ્યો, ઘરના દરવાજે બાપે પ્રાણ છોડી દીધા. રાજુએ તો પણ ઘરની બહાર ન આવીને જોયું. માણસોને કીધું, જાવીને ગોદાવરીના કિનારે સળગાવી દેજો, જે કંઈ ખર્ચો થશે હું આપી દઈશ. માં ગાંડી થઈ ગઈ. એનો આધાર કોણ આ દુનિયામાં? હું એટલા માટે કહેવા માંગુ છું, બદલી ગયો એ પરણીને યૌવન મળ્યા પછી. બદલી ગયો એ પરણીને યૌવન મળ્યા, તાળી પાડીને. માનવ નડે છે માનવીને, માનવ નડે છે માનવીને મોટો થયા પછી. માનવ નડે છે માનવીને મોટો થયા પછી. ચાવી મળે ગુનાઓની નાની થયા પછી. ચાવી મળે ગુનાઓની નાની થયા પછી. માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી. માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી. મમતા હતી ઘણી. બદલી ગયો એ પરણીને, એ બદલી ગયો એ પરણીને યૌવન મળ્યા પછી. બદલી ગયો એ પરણીને યૌવન મળ્યા પછી. માનવ નડે છે માનવીને મોટો થયા પછી. માનવ નડે છે માનવીને મોટો થયા પછી. જીગરના જખમ દુખ આપે તો સહી લેજે, અને રડે ને મારા ભાઈ તો વાંસળી જેવું રડી લેજે. આ જગતનું એટલું કડવું ગણિત છે, આજે તમને મીઠા લાગે છે ને એ જ કાલે કડવા ઝેર જેવા લાગે છે. બાપે પ્રાણ છોડી દીધા, દીકરાના ઘરના દરવાજે પ્રાણ છોડ્યા છે, દીકરાને બહાર આવવાનો અવકાશ ન મળ્યો. મા પાગલ થઈ છે. આ ઇતિહાસની સત્ય કથા એમ કહે છે. તેમ છતાં મા એ મા છે, બીજા બધા વગડાના વા છે. માને હજી એમ થાય છે એકવાર મારે પણ રાજુને મળવું છે, રાજુનું મોઢું જોવું છે. ભટક્યા કરે છે, ભીખ માગીને ગુજરાન કરે છે. એમાં એક દિવસ
કોઈક માણસો વાત કરતા હશે, એણે સાંભળ્યું કલેક્ટરની કચેરીમાં કલેક્ટરના ઘરે કામ કરવાવાળી બાઈની જરૂરત છે. દોડતી દોડતી આ મા સામે ચાલીને પહોંચી ગઈ કે દીકરાના ઘરે કામવાળી તરીકે કામ મળે ને તો પણ ચાલો, કંઈ નહીં, દીકરાનું મોઢું તો જોવા મળશે, હું બીજે મજૂરી કરું છું ત્યાં કરીશ. રઝળતી રખડતી મા આવે છે, એને એમ છે કે દીકરાને ત્યાં કામ મળશે, દીકરાનું મોઢું જોવા મળશે. માણસો જ હતા, એણે હા પાડી દીધી, કામ બતાવી દીધું, પોતા મારવાનું, કપડાં ધોવાનું, વાસણ ધોવાનું, સંજવારી કાઢવાનું, એક ખૂણામાં ઓરડી આપી દીધી, ત્યાં પડી રહે, કામ કર્યા કરે, પણ રાજુને મળવાનું કે એનું મોઢું જોવાનું ક્યારે એને મળ્યું જ નથી. કારણ કે આ તો મોટા સાહેબ, કલેક્ટર સાહેબ, એ તો આવે ગાડીમાંથી ઉતરી સીધા બંગલામાં, અને નોકરોને તો બંગલામાં પ્રવેશ પણ ન હોય. માને એમ થયા કરે એકાદ દિવસ તો આવશે ને. એમાં એકવાર રાજુના ઘરવાળા બહાર ગયા છે, રાજુ એકલો છે, કલેક્ટર એકલો છે, બીમાર થયો છે, એના શરીરમાં એવો જ્વર તાવ આવ્યો છે, માથું દુખે છે, અપાર પીડા છે. માણસો દ્વારા એની માં કામવાળી બાઈ એને ખબર પડી, એણે કહ્યું મને માથું દબાવતા બહુ સરસ આવડે છે, સાહેબને પૂછો, જો કહે તો હું જાઉં. કલેક્ટર સાહેબને પૂછ્યું, કલેક્ટર સાહેબ કે બોલો આવવા દો. કલેક્ટર સૂતા છે, એક માં આજે કેટલા વર્ષો પછી દીકરાને માથું દબાવવા માટે દીકરાની નજીક આવી છે, એનું મોઢું જોવા મળ્યું છે. માના હૃદયમાં ભારો ભાર પ્રેમ પ્રગટ્યો છે, માથું દબાવે છે. દબાવતા દબાવતા માની આંખમાંથી જોધાર આંસુ પડવા લાગ્યા, રાજુના ગાલ ઉપર પડ્યા, રાજુની આંખ ખુલી, ચાર આંખ ભેગી થઈ. માને કોણ દીકરો ન ઓળખી શકે, ઓળખી ગયો, અરે તું માં મારા ઘરે કામવાળી તરીકે કામ કરે છે. માં કંઈ બોલી નહીં, બોલી તો ન શકે. હમણાંની આ સત્ય ઘટના, માનું મૃત્યુ થયું, રાજુની અંદર સૂતેલો એક આત્મા જાગી ગયો, એને થયું અરે અરે, મારા બાપ મરી ગયા, મારી માં મરી ગઈ, હજી મારો અહંકાર આટલો બધો ગર્વિષ્ઠ હું બનીને રહું છું, હજી મને ખબર નથી પડતી સાચું શું. બેચેન બની ગયો. બીજે દિવસે એક ચિઠ્ઠી લખી પોતાના મિત્રો ઉપર, સત્તા સંપત્તિ અને સુંદરીના મોહમાં મારા માતા પિતાના મૃત્યુનું કારણ હું પોતે બન્યો, બસ હવે મારા પાપનું પ્રાયશ્ચિત એટલું જ છે, આજથી આ ત્રણેય વસ્તુનો ત્યાગ કરું છું. રાજીનામું આપ્યું, સ્ત્રીને છોડી, ઘરને છોડ્યું, અને મહારાષ્ટ્રમાં એક સંત તરીકે આખી જિંદગી જીવન જીવું, માતૃદેવો ભવ નામનું પુસ્તક લખ્યું, ગામોગામ જઈને આજ કથા પોતાની જ કથા કહે, અને રડતા રડતા છેલ્લે એટલી જ વાત કહે, મા બાપ મરી જાય ને પછી મહિમા સમજનારા મારા જેવા ઘણા બધા છે, પણ જીવતા હોય ને મહિમા જે સમજશે ને એના ઉપર ભગવાન રાજી થશે. શ્રાદ્ધ પક્ષ એટલે એવું નથી કે પિતાની સ્મૃતિમાં એકવાર તમે શ્રદ્ધાથી થાળ આપ્યો એટલે તમારું કર્તવ્ય પૂરું થયું, હું કહેવા એ માગું છું. બે દિવસ પહેલાં મેં કથામાં પણ વાત કરી હતી, આપણા શાસ્ત્રોની તો કેટલી કથાઓ છે. માતા પિતા, સદગુરુ, આ ત્રણ એનો ઉપકાર ભગવાન કરતા પણ વિશેષ છે, માનો તો ખોટું નથી. મેં બે દિવસ પહેલા કથામાં વાત કરી હતી, જીવતો વાક્ય કરણાત ક્ષયા હે ભૂરી ભોજનાત ગયા યામ પિંડ દાનેન ત્રિભિ પુત્રસ્ય પુત્રતા. પુત્ર, દીકરો કોને કહેવાય? શાસ્ત્રમાં ડેફિનેશન ઓફ સન આપણા શાસ્ત્રોમાં લખી, ત્રણ વસ્તુ જેના જીવનમાં હોય એ પુત્ર છે, એ સાચો દીકરો છે. કોણ? જીવતા હોય ત્યારે માતા પિતાની આજ્ઞા પ્રમાણે એની સેવા કરે. માતા પિતાનું મૃત્યુ આવે ત્યારે માતા પિતાની ઈચ્છા પ્રમાણે સત્કર્મ કરે, પિંડદાન કરે, જેને આપણે 12મું 13મું કહીએ, આ બધો વિધિ કરે, અને પિતાના મૃત્યુ બાદ ગયાયામ પિંડદાનેન, એટલે કે એની સ્મૃતિમાં પિંડદાન કરે, શ્રાદ્ધ કરે, તર્પણ કરે, હવન કરે, હોમ કરે. આપણી સંસ્કૃતિમાં
એટલે કે આપણું કંડારી ગુરુકુલની આસપાસનો કાનમ પ્રદેશ બહુ ભયંકર પરિસ્થિતિ છે. વાકળની તો એના કરતાં ભૂંડી પરિસ્થિતિ છે. માફ કરજો, આપણે કોઈની ટીકા ટિપ્પણી આખા સમાજની નથી કરવી, પણ આજે પણ કચ્છમાં રિવાજ છે માતા પિતાની સ્મૃતિમાં કેટલા સારા સત્કર્મ કરે. આજે તમે કાઠિયાવાડમાં જાઓ, કાઠિયાવાડમાં માતા પિતાની કેવી સેવા કરે. આપણા લોયાધામ પરિવારમાં આજે ઘણા બધા ભક્તો ખૂબ સારી માતા પિતાની સેવા કરે છે. ડૉક્ટર પરાગ ભગત, એમના ઘરે મેં 2 દિવસ રહ્યા, એમના પિતાજીની ડૉક્ટર હોવા છતાં સેવા કરે, મોઢામાં કોળિયા આપીને જમાડે, પિતાજીના જોડા પોતે એક નાના દીકરાની જેમ પપ્પાના પગમાં પહેરાવે, આવું દ્રશ્ય મેં 2 દિવસ જોયું. મારી આંખ ભીની થઈ કે આવા ભક્ત હોઈને એની સેવા ભગવાન સ્વીકારે. હમણાં ડૉક્ટર યોગેશ ભગત રાણપરિયા, એમના ઘરે પિતાજીની એમના માતુશ્રી બીમાર છે, એ પરિવાર કેવી રીતે સેવા કરે છે આ દ્રશ્ય જોઈને ખૂબ તાળીઓથી વધાવી આવા પરિવારને ખૂબ તાળીઓ. અમેરિકાની 1-2 ઘટના મેં જોઈ, આજે કહી દઉં. હવે એના નામ કેવા હારા નહીં જાહેરમાં. એ નજીકમાં જે ઘર છે, મેં ગયેલા, બધો આખો પરિવાર બેઠેલો, પછી પધરામણી કરી, સભા હતી, સભા પૂરી થઈ પછી બધા બેઠા હતા. દાદાને મેં સહજ કહ્યું, દાદા તમે ભાગ્યશાળી કે આ દેશમાં દીકરાઓ સાથે તમને રહેવા મળે છે, કેમ કે આ દેશમાં તો માતા પિતાની દીકરાઓ જોડે રહેતા બહુ ઓછું જોવા મળે. દાદા એકલા હતા. દાદા રડી પડ્યા. દાદા એમ બોલ્યા કે સ્વામી, હું ભાગ્યશાળી નથી, આ ઉંમરે આ દીકરાની સાથે રહું છું, ઇન્ડિયાનું બધું કાઢી નાખ્યું અમેરિકાના મોહમાં, દીકરા સાથે રહેવાના મોહમાં, અહીંયા આવ્યા પછી ખબર પડી આ દીકરો હવે અમારો નથી રહ્યો, ઘરમાં રહું છું, ઘરનું ભાડું ભરું છું અને ભાડું ભરવા માટે આ ઉંમરે મજૂરી કરું છું. સ્વામી, ઇન્ડિયામાં બધું હતું પણ અમારા મોહને લીધે આ ઉંમરે અમે આ સજા ભોગવીએ છીએ. ગોરજ મુનિ સેવાશ્રમની એક સત્ય ઘટના અહીંના ન્યૂઝપેપરમાં પણ આવી ગઈ છે, કદાચ મારી પાસે કટિંગમાં પણ હશે. સુખીમાં સુખી પરિવાર, માતા પિતા વૃદ્ધાશ્રમમાં છે, છેલ્લી અવસ્થા છે, છેલ્લી અવસ્થાએ માતા પિતાને સમાચાર તો આપે ને, સમાચાર આપ્યા, દીકરાએ કોઈ રિસ્પોન્સ ન આપ્યો, માતા પિતાનું અવસાન થઈ ગયું, સમાચાર આપ્યા અગ્નિ સંસ્કાર કરવા, અંતિમ કર્મ કરવા આવો, દીકરાએ કોઈ રિસ્પોન્સ ન આપ્યો. મુનિ સેવાશ્રમની આ એક સત્ય ઘટના નામ સાથે, ગામ સાથે, ઠામ સાથે લખેલી, જ્યારે તમે વાંચો ને ત્યારે આ ગામો ગામની દુર્ઘટનાઓ ચાલુ છે. આપણે પહેલું બટન જ અવળું દીધું છે, પછી પાછળના કેવા થશે. માતા પિતાની સેવા કરવી આ પહેલો ધર્મ છે. અહીંયા સુરેશ ભગત બેઠા છે, એમના દીકરા સ્નેહલ ભગત છે. સ્નેહલ ભગતના જૂના ઘરે પેન્સિલ્વેનિયામાં ગુરુજી સાથે પધરામણી ગયા હતા. આ કથા ગુરુજીએ ઘણી જગ્યાએ કરી છે પણ એમના ઘરે મેં કરી હતી, મારી ડાયરીમાં મેં લખી છે તારીખ સાથે, એટલે મને યાદ છે. ગુરુજીએ કહ્યું, ગૃહસ્થનો પહેલો ધર્મ માતા પિતાની સેવા કરવી, બીજો ધર્મ સાધુ અને સંતની સેવા કરવી, ત્રીજો ધર્મ ભગવાનની સેવા કરવી, આ ક્રમ ક્યારેય ચૂકતા નહીં, એમના ઘરે ગુરુજીએ વાત કરી હતી. અને આજે શું થઈ ગયું, માણસ બનતા પહેલા ભગત બનવાની ઉતાવળ બધાને છે. ચાલતા આવડતું ને દોડવાની તાન બધાને, છોકરાને જો ચાલતા આવડતું ને હજી શું કરવું છે ને, તો શું થાય, ઊંધા માથે પડે. 10મું પાસ કર્યું નથી, ડોક્ટર થવું છે, સીધું શું થવું છે, કોઈક આવે તો પેટ ચીરી દઉં સીધું, બોલો જશો તમે દવાખાને. એ માતા પિતાની સેવા કરવી નથી ને મુક્ત બનવું છે, એકાંતિક બનવું છે, ભગવાનના ભક્ત બનવું છે. શાસ્ત્ર ના પાડે છે. ગુરુજીએ ઘણી વાર વાત કરી છે, માતા પિતાના સ્વભાવ ગમે તેવા હોય જોવાનો કોઈ અધિકાર નથી, માતા પિતાની રૂચિ કેવી છે જોવાનો અધિકાર નથી. ગૃહસ્થનો એક જ ધર્મ છે, માતા પિતાની સેવા કરો. તમે નાના હતા ત્યારે તમારા સ્વભાવ એણે નથી જોયા, તમારી રૂચિ એણે નથી જોઈ. જીવતા માતા પિતા હોય એની સેવા કરો, મૃત્યુનો સમય હોય ત્યારે એની ઈચ્છા પ્રમાણે સત્કર્મ કરો, મૃત્યુ બાદ એની તિથિએ એને યાદ કરીને કંઈક ને કંઈક સત્કર્મ કરો. આ ત્રણ રીતે માતા પિતાના ઋણમાં જે રહે છે એ જ સાચો પુત્ર છે, એ જ સાચો દીકરો છે. આવી રીતે શ્રદ્ધાથી માતા પિતા સાથે જોડાવું, એનું નામ શ્રાદ્ધ પક્ષ. આજે હવે શ્રદ્ધાનો વિષય જ ક્યાં છે. આપણા નંદ સંતોએ વાત લખી છે કે કાઠિયાવાડમાં કેવું હતું, એક બાપને 2 દીકરા એટલે વારા પાડે, શું કરે,
વારા પડે, બાપુજીના વારા, કે ભાઈ 15 દિવસ તારે ત્યાં, પડવાથી પૂનમ સુધી મોટાભાઈને ત્યાં, અને બીજા પડવાથી અમાસ સુધી બોલો નાનાભાઈને ત્યાં. હવે દીકરા બે ને બાપ એક, એમાં મા બાપ બે હોય તો બરાબર છે, પણ પછી માં ગુજરી ગયા ને બાપા એક થાય પછી તો જોવા જેવું થાય. હા, એ બે હોય ને ત્યાં સુધી થોડું જોર ચાલતું હોય એ લોકોનું, બેમાંથી એક જો ખડી પડે ને. આપણા નંદ સંતોએ 200 વર્ષ પહેલાંની દુર્ઘટના લખી કે એમાં થાય શું, બાપુજી જે ઘરે જાય ને રહેવા 15 દિવસ, એ ઘરમાં કહેવામાં આવે જો આપણે ઘરમાં કશું બનાવવાનું નહીં, શીરો નહીં, ગળ્યું નહીં, તીખું નહીં, કશું બનાવવાનું નહીં, 15 દિવસ મોડું, 15 દિવસ લીલાલેર કરીશું, પછી બાપુજીને ક્યાં માટે વધારે વાપરવું આપણે, આવી રીતે ન કરે. અને એમાં થયું શું પાછું, આપણે ત્યાં 2 તિથિ આવે, પૂનમ આવી જાય એટલે 15મો દિવસ આવી જાય, એટલે દીકરો સમજે મારા દિવસ પૂરા, ગાડામાં બિહારીને પેલા ભાઈને ત્યાં મૂકવા જાય. પેલો ભાઈ કે હજી પડવો તો પરમ દિવસે છે, આ કે પણ મારા 15 દિવસ પૂરા. બાપુજીને કે 1 દિવસ તમારે બહાર કાઢવો પડશે. આ હસવાની વાત નથી, આજે તો આના કરતા કરુણ ઘટનાઓ. મેં ન્યૂજર્સીની વાત ન કરી, રોડ પર બાપુજીને મૂકીને જતો રહ્યો દીકરો. આ ન્યૂજર્સીની હમણાં થોડા વર્ષ આવતી કેટલી ઘટનાઓ તમે પણ સાંભળતા હશો. એટલા માટે કહું છું, ભાદરવો મહિનો ચાલે છે, શ્રાદ્ધ પક્ષ ચાલે છે, કાગડાને કાગવાસ નાખવો, બરાબર, ગાયને ગોતી, ગાયના પૂછડા ઉપર પાણી રેડવું, આ બધું વિધિ છે, સિમ્બોલિક છે. એનો મુખ્ય હાર્દ છે કે માતા પિતા સાથે શ્રદ્ધાથી જોડાય, એ સાચું સંતાન છે, એ સાચો પુત્ર છે. પુત્ર કોણ છે? પુમ નામ કાત નરકાત પિતૃન ત્રાયતે યહ સહ પુત્ર. સંસ્કૃતના ગ્રંથોમાં બધા નિર્ણય કર્યા છે. માટે તમે ગૃહસ્થ ભક્તો છો, તમારો ધર્મ કયો છે એની આજે આપણે કથા સાંભળી. સાધુનો ધર્મ જુદો છે, પાછા તમે મારા ઉપર ના નાખતા. હા, ધર્મની વ્યવસ્થા બહુ કડવી છે, ખબર છે ને તમને, પણ તમારો ધર્મ આ છે. તમે ચૂકશો ને તેમાં ભગવાનનો રાજીપો નથી. તમારા માટે મોટું તીર્થ માતા પિતા, તમારા માટે મોટા દેવ માતા પિતા, તમારા માટે પહેલી સેવા માતા પિતાની. માટે આવી રીતે સેવા કરજો. આજે ખૂબ સુંદર આ શ્રાદ્ધ પક્ષ નિમિત્તે આપણે આ કથા શ્રવણ કરી. આવો ભક્તો, 2 મિનિટ મહારાજના નામની ધૂન કરી સભાને પૂરી કરીશું. સ્વામિનારાયણ 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 પાડીને બડે ભાવ પ્રેમ કે સાથ એક નાની જાહેરાત કરી દો. આપણા લોયાધામ પરિવારના ખૂબ સારા સેવક, ખૂબ સારા સેવાભાવી અમિત ભગત આકલાવવાળા અત્યારે મેકન રહે છે, મેકન મંડળના ખૂબ સારા સેવાભાવી છે. હમણાં 8 અઠવાડિયા પહેલા અમારી સાથે ફોરીડા સેવા કરવા પેસેલા આવ્યા હતા. અમે છેલ્લો દિવસ હતો નીકળતા હતા, એમને સમાચાર મળ્યા, એમના માતુશ્રી અહીંયા રિહેબ સેન્ટરમાં અમેરિકામાં ન્યૂજર્સીમાં છે. કારણ કે ન્યૂજર્સીના સેન્ટરમાં ઇન્ડિયન લોકો ઘણા મળે એટલે મમ્મીને ગમતું હતું એટલે ન્યૂજર્સીમાં રાખ્યા હતા. એમને એટેક આવ્યો, તાત્કાલિક એ બધા અહીંયા આવ્યા ન્યૂજર્સી. માતા પિતાની ખૂબ સારી મમ્મીની સેવા કરી, પરમ દિવસે મંદિરે પણ બધા દર્શન કરવા આવ્યા હતા, પ્રસાદીનો હાર પણ આપણે દાદા મોકલ્યો, બહુ સારું હતું મમ્મીને. એટલે પાછા બધા મેકન ગયા, પહોંચ્યા અને ત્યાંથી ફરી સમાચાર મળ્યા કે તબિયત બહુ ખરાબ છે, તાત્કાલિક બાય રોડ પાછા આવ્યા. આજે વહેલી સવારે એમના માતુશ્રીએ દેહ છોડી દીધો છે. આપણે અત્યારે આપણો લોયાધામ પરિવારનો ખાસ આ પ્રસંગ છે. ઘણા બધા ભક્તો આવતીકાલે એમનું ફ્યુનરલ ન્યૂજર્સીમાં જ રાખ્યું છે, એ બધા ભક્તો બીજા સ્ટેટમાંથી બધા ન્યૂજર્સીમાં આવતીકાલે આવી જવાના છે. આપણા લોયાધામ પરિવારના ભક્તોને જેને સાનુકૂળ હોય આવતીકાલે એડ્રેસ ટાઈમિંગ બધી ડિટેલ બધું હાર્દિક ભગતે ગોઠવું છે, એ બધું અહીંયા જણાવી દેશે. આપણા લોયાધામ પરિવારના જે ભક્તો અવેલેબલ હોય જરૂર ત્યાં જજો. એમના માતુશ્રી આખા લોયાધામ પરિવારના માતુશ્રી છે. ગુરુજી આપણને પરિવાર શબ્દ આપ્યો છે, આખો આપણો પરિવાર છે. જેને સાનુકૂળતા હોય હાર્દિક ભગતને નામ જણાવી દેશો જેથી કરીને ખ્યાલ આવે કેટલા ભક્તો આવવાના છે. તો આવતીકાલે થોડી વાર ત્યાં બધા ભક્તો હાજરી આપવા માટે જજો.
એમના માતુશ્રી છે એટલે સંતો ત્યાં આવી ન શકે. ફોન દ્વારા સંતોના આશીર્વાદ, પત્ર દ્વારા ગુરુજીના આશીર્વાદ પણ આપણે મોકલીશું. અત્યારે એમને યાદ કરી એમના આત્માને મહારાજ પોતાના ચરણોની સેવા આપે અને અમિતભાઈ આખા પરિવારને પ્રભુ ધીરજ આપે. બે મિનિટ ધૂન એમના માટે કરીશું. સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ. એટલું સરસ તમે ગાઓ છો ને તાળી પાડીને. આપણી ધૂન મહારાજના ચરણો સુધી આંખો બંધ કરી પીયુડા મહારાજને, હરિકૃષ્ણ મહારાજને યાદ કરી બડે ભાવ કે સાથ. સ્વામી નારાયણ, 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 બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની.